નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ગણિતમાં પ્રકરણ નંબર અને ભાગાકાર જે આપણે આગળ જોઈશું તો જોઈએ પાઠ્યપુસ્તકમાં દરિયાઈ છીપલા ધ્રુવ દરિયાની નજીક રહે છે તેણે પોતાના ત્રણ મિત્રો માટે છીપલાની માળા બનાવવાનું નક્કી કર્યું આખો દિવસ તેણે દરિયાઈ છીપલા શોધ્યા સાંજ સુધીમાં તેણે એકસો બાર છીપલા ભેગા કર્યા હવે તેની પાસે ઘણા બધા જુદા જુદા રંગના અને ચમકતા છીપલા છે એટલે હવે ભાઈ કહે છે ત્ર કે હું એક માળા અઠ્યાવીસ છીપલામાંથી બનાવીશ જો એની પાસે કુલ એકસો ને બાર છીપલા છે જેમાંથી અઠ્યાવીસ છીપલાની એ માળા બનાવે છે શું એટલા છીપલા પૂરતા છે કે મારા બધા મિત્રો માટે માળા બનાવવા હવે જો શું થાય છે તો કે અઠયાવીસ છીપલાની એક માળા એવી અઠ્યાવીસ છીપલાની બે માળા અઠ્યાવીસ છીપલાની ત્રણ માળા તો એવી અઠ્યાવીસ અઠ્યાવીસ છીપલાની કેટલી માળા બનાવી શકશે એને કીધું હતું કે મારે મારા ત્રણ મિત્રો માટે પણ બનાવવાની છે તો હવે જોઈશું તેણે એક માળા માટે અઠ્યાવીસ છીપલા લીધા એટલે એકસો બાર હવે જો હવે એમાંથી એકસો બાર માંથી અઠ્યાવીસ બાદ કરીએ તો કેટલા વધશે એકસો બાર માંથી અઠ્યાવીસ બાદ કરીએ બે માંથી આઠ નો જાય ઉપરથી લીધો દસ કો દસમાં માં આ બે ઉમેરી દો એટલે બાર બારમાંથી આઠ જાય એટલે કેટલા વધશે ચાર વધે હવે અહીંયા દસકો લીધો એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા નિયમ પ્રમાણે એક ઓછો કરવો પડે એક છે એટલે અહીંયા શૂન્ય થઈ જાય શૂન્યમાંથી બે ન જાય એટલે પાછા એની ઉપરથી લીધો દસકો અને દસમાંથી બે જાય એટલે આઠ અહીંયા દસકો લીધો એટલે બાજુમાં એક ઓછો કરવો પડે એટલે શૂન્ય તેઓ કેટલા છીપલા વધ્યા તો કે ચોર્યાસી છીપલા વધ્યા તો હવે એકસો બારમાંથી અઠ્યાવીસ કાઢ્યા એટલે ચોર્યાસી છીપલા વધ્યા એટલે હવે તેની પાસે ચોર્યાસી છીપલા છે તો ફરી તેણે અઠયાવીસ છીપલાની બીજી માળા બનાવવા લીધી હવે એક માળા બનાવી એટલે ચોર્યાસી છીપલા વધ્યા હવે ચોર્યાસી માંથી પાછા અઠ્યાવીસ છીપલાની બનાવે છે એટલે પાછું આપણે શું કરવું પડશે તો કે ચોર્યા ચોર્યાસી માંથી પાછા અઠ્યાવીસ બાદ કરવા પડશે એટલે કે ચોર્યાસી ઓછા અઠ્યાવીસ આપણે કશું હવે ચાર માંથી આઠ નો જાય એટલે ઉપરથી લીધો દસકો દસ દસ ને ચાર ચૌદ ચૌદ માંથી આઠ કાઢો એટલે કેટલા વધશે તો કે છ અહીંયા દસકો લીધો એટલે નિયમ પ્રમાણે એક ઓછો એટલે આઠ હતા તો સાત થઈ ગયા સાતમાંથી બે કાઢો એટલે કેટલા વધશે છપ્પન ચાલો તો એણે અઠ્યાવીસ અઠ્યાવીસની બે માળા બનાવી તો એની પાસે હજી છપ્પન છીપલા છે તો આપણને ખબર છે આપણને ખબર છે એને કુલ ત્રણ માળા એના ભાઈબંધ માટે બનાવવાની છે તો બે માળા બનાવી એટલે કેટલા છીપલા બાકી રહ્યા તો કે છપ્પન હવે તેણે ત્રીજી માળા માટે છીપલા લીધા હવે હવે એને ત્રીજી માળા બનાવવા માટે અઠ્યાવીસ છીપલા લીધા તો હવે ધ્રુવ પાસે કેટલા બાકી રહેશે તો પાછી બાદ બાકી કરશું વિદ્યાર્થી મિત્રો અઠાવ સોરી છપ્પન માંથી અઠ્યાવીસ પાછા બાદ કરવાના છપ્પન ઓછા અઠ્યાવીસ છ માંથી 8 નો જાય ઉપરથી લીધો દસ કો દસ ને છ સોળ માંથી આઠ બાદ કરો તો આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ એટલે કેટલા વધશે અહીંયા આઠ અહીંયા દસકો લીધો એટલે અહીંયા શું કરવાનું એક ઓછો એટલે પાંચ હતા તો ચાર થઈ ગયા ચારમાંથી બે કાંઠો તો બે એટલે હવે કેટલા વધ્યા તો કે અઠયાવીસ તો હવે તેની પાસે અઠ્યાવીસ છીપલા બાકી રહ્યા તો એ હવે એ અઠ્યાવીસની પાછી એક માળા બનાવશે એટલે એનો મતલબ એવો કે ધ્રુ એકસો બાર છીપલામાંથી કેટલી માળા બનાવી શકે ત્રણ માળા બનાવી છે તો એ અઠ્યાવીસ છીપલા વધ્યા છે એટલે એનો મતલબ એવો કે એમાંથી કુલ ચાર માળા બનાવી શકે તો શું આટલા છીપલા તેના બધા મિત્રો માટે માળા બનાવવા માટે પૂરતા છે હવે એને ત્રણ મિત્રો માટે બનાવવાની હતી તો ત્રણ મિત્રો માટે તો બની ગઈ છે બરાબર એટલે આટલા છીપલા પૂરતા છે કનુએ એક માળા હવે આપણે આવી જ રીતે આ આ કઈ રીતે પ્રયત્ન કરવાનો છે કનુએ એક માળા સત્તર છીપલામાંથી બનાવી આવી બીજી કેટલી માળા તે સો છીપલામાંથી બનાવી શકશે તો આપણે એની પણ ગણતરી કરવી પડશે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સત્તર છીપલાની એને માળા બનાવવાની છે એની પાસે કુલ સો છીપલા છે તો જોઈએ તો સોમાંથી સત્તર બાદ કરો શૂન્યમાંથી સાત ન જાય એટલે ઉપર ઉપરથી લીધો દસ કો દસમાંથી સાત કાઢો એટલે ત્રણ વધે બરાબર અહીંયા એક ઓછો કરવો પડે એટલે સ્વાભાવિક છે શૂન્યમાંથી એક ન જાય એટલે અહીંયા દસકો લીધો અને અહીંયા દસકો લીધો એટલે અહીંયા એક ઓછો કરવો પડે એટલે નવ નવમાંથી એક જાય તો આઠ રે અહીંયા દસકો લીધો માટે અહીંયા તમારે એક ઓછો એટલે કેટલા થયા ત્યાંસી એટલે કેટલી એક માળા એની બની એને ત્યાંસી છીપલાવે થયા હવે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ત્યાંસીમાંથી તમારે પાછા સત્તર બાદ કરવાના ત્યાં વધ્યા તો ત્યાંસી માંથી પાછી સત્તર છીપલાની માળા બનાવવાની છે એટલે ત્યાં માંથી સત્તર બાદ કરો એટલે છાસઠ વધશે એવી જ રીતે છાસઠ માંથી સત્તર બાદ કરો તો એટલે ઓગણપચાસ ઓગણપચાસ માંથી સત્તર બાદ કરો બત્રીસ અને બત્રીસ માંથી સત્તર બાદ કરો તો પંદર વધે એટલે કુલ તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર અને પાંચ માળા બની શકે પાંચ માળા બનાવતા કેટલા છીપલા બાકી રહેશે તો કે પાંચ માળા બનાવશું તો પંદર છીપલા છે એ બાકી રહેશે ગણતરી ઓલાની જેવી જ છે આપણે આગળ કર્યું એની જેવી રીતે પણ મેં તમને અહીં ટૂંકમાં સમજાયું બરાબર તો વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે અહીં તમે બ અને ક એક ખોખામાં સાબુવાળું અને એક મનપ્રીતને ઘર બનાવવા માટે સિમેન્ટ આ દાખલાનો પ્રયત્ન તમારે કરવાનો જ છે આવી જ રીતે ગણવાના છે એ છતાંય પ્રયત્ન કરજો ને તો હું તો અહીંથી તમને ગણીને આપીશ જ આગળ જોઈએ ગંગુ મીઠાઈ ગંગુ ઈદના તહેવાર માટે મીઠાઈ બનાવે છે તેને એક થાળમાં એંસી લાડુ ભર્યા ઈદનો તહેવાર હોવાથી ગંગુછી મીઠાઈ બનાવે છે હવે શું છે આવી રીતે એક ખોખામાં ચાર ચાર લાડુ ભરો કે એવા મારે ત્રેવીસ નાના ખાના જોઈએ ખોખા જોઈએ છે એક ખોખામાં ચાર લાડુ મૂકવાના એવું એક ખોખું એવું બે એવા ત્રેવીસ ખોખા જોઈએ છે તો શું આ મીઠાઈ ત્રેવીસ નાના ખોખામાં ભરવા પૂરતી છે એટલે કે આ જે જેટલી આ જેટલા લાડુ છે આ એસી લાડુ છે એ ત્રેવીસ ખા ખોખામાં ભરવા પૂરતા છે એટલે કે એમાં ભરાઈ જશે તો કે ના પણ કઈ રીતે તો વિદ્યાર્થી મિત્રો આપણે એની ગણતરી જોવી પડશે તો જોઈએ ગણતરી તો જો વિદ્યાર્થી મિત્રો ત્રેવીસ ખોખામાં પેક કરી શકાતા લાડુ હવે એણે એવું કીધું છે કે એક ખોખામાં ચાર લાડુ હોવા જોઈએ એવા મારે ત્રેવીસ ખોખા જોઈએ છે તો ત્રેવીસ ચોકું બાણું ત્રેવીસનો ચાર સાથે ગુણાકાર કરીએ તો બાણું આવે તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે લાડુ કેટલા છે એની પાસે તો કે એની પાસે લાડુ એસી જ છે તો એના અહીંયા લાડુ જોવે બાણું એટલે કે એસી લાડુ છે અને ખોખામાં પેક કરવા માટે બાણું લાડુ જોઈએ છે તો એ ખોખામાં ભરવા પૂરતા નથી એમાં લાડુ છે એ થોડાક બાકી રહે છે એટલે કે લાડુ છે એ ઘટે છે તો લાડુ ઘટે છે તો કેટલા કેટલા ઘટે છે એટલે કે કેટલી મીઠાઈની વધારે જરૂર પડે છે તો આપણને ખબર છે કે બાણું લાડુ જોઈએ છે ને એની પાસે છે કેટલા એસી એટલે કે આપણે બાણું માંથી એસીને શું કરી નાખશું બાદ કરી નાખશું બરાબર એટલે હમણાં ખબર પડી જશે કે કેટલી વધારે મીઠાઈની જરૂર પડે છે બે માંથી જીરો ન જાય એટલે બે ના બે નવમાંથી આઠ જાય એટલે એક એટલે કેટલા વધારે લાડુની જરૂર પડશે તો કે બાર વધારે લાડુની જરૂર પડશે તો ગંગુ પાસે એ ગંગુ પાસે પણ એક મોટું ખોખું છે જેમાં તેણે બાર લાડવા ભર્યા છે તો સાઠ લાડવા ભરવા માટે તેને કેટલા ખોખાની જરૂર પડે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં ભાગાકાર કરવો પડશે કે બાર ભાઈ ગયા સાઠ પાછો આવ્યો આપણા માટે ભાગાકારનો દાખલો હવે જોવાનો અહીંયા બાર છે એટલે બારના ઘડિયામાં કોઈ દિવસ છ આવે નહીં એટલે આપણે બંને સંખ્યા જોવાની તો પહેલાં જોવાનું કે બારના ઘડિયામાં કંઈ સાઠ આવે છે એના માટે આપણે ઘડીઓ બોલવો પડશે બાર એકા બાર બાર દુ ચોવીસ બાર તેર છત્રીસ બાદ ચોક અડતાલીસ બાર પંચાને સાઠ તો આવી ગયો કરો બાદ બાકી છ માંથી છ જીરો જીરોમાંથી જીરો જીરો તો કેટલા આવ્યા પાંચ તો ગંગુને પાંચ ખોખાની જરૂર પડશે તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીં અલગ અલગ દાખલા જોયા બરાબર તો આપણે આવા જ દાખલા સાથે આગળ નવા વિડીયોમાં મળશું બસ આજે એટલું જ